नमस्कार विद्यार्थी मित्रों, विडियो लेक्चरना माध्यम थी ऑनलाइन एज्युकेशन में आप सौनु फरी एक बार हार्दिक स्वागत है। बाळको आपणे एक टॉपिक बराबर कलिलनु वर्गीकरण शुरू करेलू छे। एमा सौथी पहेलू आपणे कर्युं तुं परिक्षेपित कला अने परिक्षेपण माध्यमनी भौतिक अवस्थाना आधारे वर्गीकरण। पछी गईकाले आपणे जे वर्गीकरण कर्युं ई परिक्षेपित कला अने परिक्षेपण माध्यम वच्चेनी पारस्परिक क्रियाने आधारे कर्युं, बराबर छे? द्रव अनुरागी अने द्रव विरागी। बळको आजे आपणे ત્રીજી રીતે વર્ગીકરણ કરીશું અને આ લાસ્ટ રીત છે, કલિલના વર્ગીકરણની આ લાસ્ટ મેથડ છે, બરાબર છે? શું મેથડ છે? એટલે કે કલિલના વર્ગીકરણની આજે આપણે ચર્ચા કરીએ છીએ ત્રીજી રીતની। પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ। હવે બળકો અહીંયા આગળ એક તમને સ્પષ્ટતા કરી દઉં, આપણી ચોપડીવાળાએ અહીંયા परिक्षेपित कला नी बदले भूल में अवक्षेपित कला लिख्यू छे। खरेखर अवक्षेपित कला नु आवे परिक्षेपित कला होय अने एना कणोना प्रकार उपर आधारित वर्गीकरण होय। फरी एक वार बोलू छु बळको, मैं हेडिंग बांध्यू छे परिक्षेपित कला ना कणोना प्रकार उपर आधारित वर्गीकरण। आपणी चोपड़ीवाळाए हेडिंग में अहींया परिक्षेपित नी बदले अवक्षेपित लिख्यू छे, एटले आ खास ध्यान राखजो, भूल ना पड़ी जाए। ओके, आपणे परिक्षेपित कला होय एना कणोना प्रकार उपर आधारित वर्गीकरण करवानुं छे। तो बाळको परिक्षेपित कलाना कणो उपर आधारित वर्गीकरण करिए तो त्रण भाग पड़े। पहेलुं बहुआण्विय कलिल, बीजुं विराटाण्विय कलिल अने त्रीजुं समुच्चयित कलिल। ફરી વાર બોલું છું, પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર ઉપર આધારિત વર્ગીકરણમાં ત્રણ પ્રકાર પડે, બહુઆણ્વીય કલિલ, વિરાટાણ્વીય કલિલ અને સમુચ્ચયિત કલિલ। સમુચ્ચયિત કલિલ એટલે એને કહેવાય મિસેલ, દસમામાં આઈ થિંક તમારે મિસેલ આવ્યું હશે। ઓકે, તો એ સમુચ્ચયિત કલિલ એટલે કે મિસેલ, વિરાટાણ્વીય કલિલ અને બહુઆણ્વીય કલિલ। બળકો આપણે આ ત્રણે ત્રણ વિશે ડિસ્કસ કરવાનું જ છે। ઓકે, તો સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે બહુઆણ્વીય કલિલ આની ચર્ચા કરશું। તો શું છે બહુઆણ્વીય કલિલ બાળકો? તો સમજો કે પદાર્થના નાના નાના કણો અથવા વિપુલ પ્રમાણમાં અણુઓ, એટલે કે કોઈ પદાર્થ હોય, હવે પદાર્થ એટલે તમારે શું સમજવાનું છે? એ પરિક્ષેપિત કલાનો, બરાબર છે? આ પદાર્થ એટલે કયો? પરિક્ષેપિત કલા, બરાબર છે? તો સમજો, તમે કોઈ પદાર્થ દ્રાવણ બનાવતી વખતે તમે કોઈ પદાર્થના નાના નાના કણો અથવા તો વિપુલ પ્રમાણમાં અણુઓનું વિલયન કરતા, બાળકો અહીંયા વિલયન એટલે શું? તો આમ નોર્મલી તો આપણે વિલયન કહી શકીએ, કેમ? દ્રાવણ હોય તો દ્રાવણ બનાવતી વખતે તમે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થને શું કરો છો? ઓગાળો છો ને, એટલે કે દ્રાવ્ય કરો છો ને, એમ વિલયન એટલે શું? તો કે બાળકો તમને કોઈ પૂછે તો નોર્મલ સરળ ગુજરાતી ભાષામાં તમને લખી દઉં કે વિલયનનો મતલબ થાય પરિક્ષેપિત કલામાં, સોરી, પરિક્ષેપણ માધ્યમમાં, પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલાનું ભળવું અથવા ઉમેરાવું, ભળવું અથવા તો ઉમેરવાની ક્રિયા। મતલબ જેમ તમે દ્રાવકની અંદર દ્રાવ્ય ઓગાળો છો એને દ્રાવ્ય કેરો કહેવાય, એમ પરિક્ષેપણ માધ્યમમાં જ્યારે પરિક્ષેપિત કલાને એડ કરો છો તો એ વિલયનની ક્રિયા કહેવાય। એની મતલબ શું? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમને જે મિક્સ કરવાની ક્રિયા છે એ વિલયન। તો સમજો શું કીધું છે કે ભાઈ પદાર્થના નાના નાના કણો અથવા તો વિપુલ પ્રમાણમાં એટલે કે ખૂબ મોટી સંખ્યામાં અણુઓનું વિલયન કરતા તેઓ એકબીજા સાથે સમુચ્ચયથી ભેગા થાય,
मतलब शू के तमे कोई पदार्थ है एने तमे कोई परिक्षेपण मध्यम में नाखो, तमे कोई पदार्थ ने परिक्षेपण मध्यम नी अंदर नाखो, पर तमे जे पदार्थ नाखी रहया छो बराबर एना खरेखर नाना नाना टिंगुड़ा टिंगुड़ा कणो है अथवा तो नाना नाना अणुओ है, राइट। तमारी पासे कोई परिक्षेपण मध्यम होय एमां तमे कोई पदार्थ उमेरी रह्या छो बराबर, तो तमे जे पदार्थ उमेरो छो एना का तो नाना नाना कणो हशे अने का एना टिंगुड़ा टिंगुड़ा नाना नाना अणुओ हशे, राइट। हवे शुं थाय छे बाळको, आ नाना नाना कणो के आ नाना नाना अणुओ हवे एनुं पोतानुं कद छे ई कलील कण जेटलुं न होय, याद करो कलील कणोनुं कद केटलुं होय तो के एक नेनोमीटर थी लई અને 1000 નેનોમીટર સુધીનું હોય। કલીલ કણોનું કદ કેટલું હોય? 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીનું હોય। તો બાળકો તમે જ્યારે પરિક્ષેપણ માધ્યમની અંદર કોઈ પદાર્થને ઉમેરો છો તો એના નાના નાના કણો કે અણુઓ છે। હવે એ અણુઓ છે એનું કદ અત્યારે કલીલ કણોના કદ જેટલું છે નહીં, પણ જેવા તમે એને પરિક્ષેપણ માધ્યમમાં નાખશો એટલે સમુચ્ચયથી ભેગા થાય એટલે કે સમૂહ રચે। તમે નાના નાના કણોને અથવા નાના નાના અણુઓને જ્યારે પરિક્ષેપણ માધ્યમમાં નાખો એટલે એ કણોનો સમૂહ સમુદાય રચાય, ભેગા થાય, યુનિયન બનાવે, અને એ યુનિયનથી જે કણ બને એનું કદ કલીલ કણોના કદ જેટલું હોય, બરાબર છે। એટલે મારો કહેવાનો મતલબ સમજાણો તમને શું કહું છું, એ કે પરિક્ષેપણ માધ્યમ તમારી પાસે હતું એમાં તમે કોઈ પદાર્થ નાખ્યો, હવે એ પદાર્થના પોતાના કણો ઓલરેડી નાના નાના છે, એના અણુઓ ખૂબ ટીંગુડા છે, એનું પોતાનું કદ કલીલ કણોના કદ કરતાં ખૂબ નાનું છે, પણ જ્યારે તમે એને પરિક્ષેપણ માધ્યમમાં નાખ્યા ત્યારે એ સમુચ્ચયથી ભેગા થયા, સમુદાય રચ્યો, યુનિયન રચ્યું, બરાબર। અને એ સમુદાયથી ભેગા થાય અને એણે કલીલ કણોના કદ જેટલા કણો બનાવી નાખ્યા, એટલે કે જે કણો તમે અંદર નાખ્યા હતા એ કણો છે એનો સમૂહ રચાવા લાગ્યો, પણ સમૂહથી એણે કેવા કણો બનાવ્યા? તો કે સમૂહથી એણે એવા કણોનું નિર્માણ કર્યું કે જેનું કદ કલીલ કણોના કદ જેટલું હોય, ખ્યાલ આવે છે। તો આ રીતે જે સ્પીસીઝ રચાય એને કહેવાય બહુઆણ્વીય કલીલ, મતલબ હું તો કે કલીલ કણ બન્યો ત્યારે એમાં જાજા બધા અણુઓ ભેગા થયા ને, કેમ કે ઓલરેડી તમે જે અણુઓ ઓગાળ્યા એનું કદ કલીલ કણો કરતાં નાનું હતું, પણ જેવા તમે ઓગાળવાનું શરૂ કર્યું એટલે સમુચ્ચયથી ભેગા થઈ ગયા, ભેગા થયા એમાં જાજા બધા અણુઓનો ગ્રુપ હતું ને, જાજા બધા અણુઓનો સમૂહ હતો, અને એ સમૂહથી ભેગા થઈ એને એવી સ્પીસીઝ બનાવી કે જેનું કદ કલીલમય કણ જેટલું હોય, ખ્યાલ આવે છે। તો એ સમુચ્ચયથી ભેગા થયા તો એમાં જાજા બધા અણુઓ ભેગા થઈ ગયા અને કલીલ કણ જેટલું કદ તૈયાર કર્યું ને, જાજા બધા અણુઓ એ ભેગા થઈ અને કલીલમય કણ જેટલા કદ ધરાવતી સ્પીસીઝ એણે બનાવી। તો અહીંયા કલીલમય કદ કલીલમય કણો જેટલું કદ ધરાવતી સ્પીસીઝ બની એમાં અણુઓની સંખ્યા વધારે છે, એટલે આ રીતે જે કલીલ બન્યો એનું નામ શું પડ્યું? તો કે બહુ આણ્વીય કલીલ, આવું નામ પડ્યું, ખ્યાલ આવે છે। સમજાણું શું છે બહુ આણ્વીય કલીલ? મગજમાં બેઠું, ઇન શોર્ટ સરળ ગુજરાતીમાં યાદ રાખવું હોય તો તમે કોઈ પદાર્થની અંદર નાખો છો પરિક્ષેપણ માધ્યમમાં, એના કણો ભેગા થાય, કણો ભેગા થાય અને કલીલમય કણ જેટલું કદ તૈયાર કરે તો એ જે કલીલ બને એ બહુ આણ્વીય કલીલ હોય, ખ્યાલ આવે છે। તો એવા કલીલ કોણ? તો કે ગોલ્ડ સોલ, એટલે કે સોનાનું કલીલ। બળકો ઘણી જગ્યાએ કદાચ નીટમાં કે એમાં પ્રશ્નમાં ઉદાહરણ આવે તો એ લોકો ગોલ્ડ સોલ લખવાની બદલે એ લોકો ગોલ્ડ વિલય લખશે, બળકો વિલય એટલે જ કલીલ, સોલ, ઓકે। તો કદાચ નીટમાં કે એમાં ગુજરાતી ક્વેશ્ચન કર્યું હોય તો એ લોકોએ ગુજરાતી થોડુંક બહુ સરળ કરી નાખે છે, તો ક્યારેક ક્યારેક ગોલ્ડ સોલની બદલે ગોલ્ડ વિલય લખ્યું હોય તો કે સાહેબ આઉટ ઓફ સિલેબસ, સિલેબસમાંથી બહાર નથી બાળકો, ગોલ્ડ સોલ ઇઝ ગોલ્ડ વિલય, મતલબ સોનાનું કલીલ,
ख्याल આવે છે એવી જ રીતે બળકો સલ્ફરનો સોલ એટલે કે સલ્ફરનું કલીલ તો જો તમે જ્યારે સલ્ફરનો સોલ બનાવો ને ત્યારે ઓરિજિનલી એસિડ અણુઓનું કદ કલીલમય કણોના કદ જેટલું ન હોય તમે જ્યારે સલ્ફરનો સોલ બનાવો અથવા ગોલ્ડનો સોલ બનાવો તો સોનાના પરમાણુ કે સલ્ફરના અણુનું કદ કલીલમય કણોના કદ જેટલું ન હોય પણ જ્યારે તમે એને પરીક્ષેપણ માધ્યમમાં નાખો તો જો સલ્ફરના જે એસિડ અણુઓ હોય એ લગભગ હજાર અથવા હજાર કરતાં વધારે ભેગા થાય સમુચ્ચય રહે છે એટલે કે હજાર અથવા હજાર કરતાં વધુ એસિડ અણુઓનું ગ્રુપ થાય અને એ ગ્રુપ થાય એટલે જે કણ તૈયાર થાય એ કલીલમય કણ જેટલું કદ ધરાવતો હોય તો આ રીતે જે કલીલ બને એને આપણે શું નામ આપીએ છીએ બળકો બહુ આણ્વીય કલીલ તરીકે ઓળખીએ છીએ રાઈટ કે ડાઉટ બળકો કોને કે તકલીફ ઓકે સરસ નેક્સ્ટ શું છે નેક્સ્ટ વિરાટ આણ્વીય કલીલ ઓકે બળકો શું છે વિરાટ આણ્વીય કલીલ જોઈએ બળકો જો તમને બહુ આણ્વીય કલીલ આવડી ગયું હોય વિરાટ આણ્વીય કલીલ ચપટી વગર તો આવડી જાય એવું છે બળકો ઓકે બહુ જ ઇઝી છે સમજો વિરાટ અણુઓ હવે ચોપડીની અંદર વિરાટ અણુઓ પછી કાઉન્સમાં એવું લખ્યું છે એકમ પંદર વિરાટ અણુઓ પછી કાઉન્સમાં એવું લખ્યું છે એકમ પંદર મતલબ આપણું પંદરમું ચેપ્ટર શું હતું પંદરમું ચેપ્ટર બાળકો આપણે ભણી ગયા છીએ પોલીમર રાઈટ તે પોલીમર જેટલા પોલીમરના જેટલા અણુઓ છે એ બધા વિરાટ અણુઓ કહેવાય તો એ વિરાટ અણુઓને જ્યારે તમે યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે છે જેમાં વિરાટ અણુઓનું કદ કલીલમય કદના ગાળામાં હોય છે આવી પ્રણાલીને વિરાટ આણ્વીય કલીલ કહેવાય મતલબ હું પણ બહુ જ ઇઝી વિધાન છે શું કીધું બે વાર વાંચું એટલે ખ્યાલ આવશે વિરાટ અણુઓ યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે મતલબ કે તમારી પાસે કોઈ પોલીમર પદાર્થ છે તમારી પાસે કોઈ પોલીમર પદાર્થ હોય એનું તમે યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવો હવે અહીંયા આગળ શું છે તો કે પોલીમરનો અણુ હોય એ ઓલરેડી કદમાં ખૂબ મોટો હોય એટલે કે કલીલમય કણના કદ કરતાં એનું કદ ખૂબ મોટું હોય હું બોલું છું ખ્યાલ આવે છે બળકો ફરી એકવાર બોલું છું કે વિરાટ અણુઓ એટલે કે પોલીમરના અણુઓ એનું ઓરિજિનલી કદ કલીલમય કણોના કદ કરતાં ખૂબ મોટું હોય રાઈટ એટલે કે કલીલમય કણો કરતાં કણો ખૂબ મોટા હોય જો અહીંયા શું હતું અહીંયા કલીલમય કણો કરતાં કણો પહેલાં નાના હતા આમાં પહેલાં એ કલીલમય કણોના કદ કરતાં એ મોટા છે વિરાટ અણુઓ છે અને એને તમે જ્યારે પરીક્ષેપણ માધ્યમમાં એટલે કે દ્રાવકની અંદર જ્યારે ઓગાળશો તો આમાં નાના નાના કણો બધા ભેગા થતા હતા અને કલીલમય કણ જેવી સ્પીસીઝ રચતા હતા જ્યારે અહીંયા અણુ ઓલરેડી પહેલેથી કદમાં મોટો જ છે અહીંયા અણુ ઓલરેડી પહેલેથી કદમાં મોટો છે ભણે તો એ શું થશે તો કે તૂટશે ઓલામાં કણો ભેગા થતા હતા આમાં અણુઓ તૂટશે અને અણુઓ તૂટી અને એ કલીલમય કદના ગાળામાં ફેરવાઈ જશે એટલે કે ઓલામાં તે પહેલાં નાના હતા અને સમુચ્ચયથી કલીલમય કદ જેટલું કદ બનાવ્યું આમાં મોટા હતા એટલે એ ટૂટ્યા અને ટૂટ્યા પછી એ કલીલમય કદના ગાળામાં ફેરવાઈ જાય છે તો બળકો તમે કલીલ બનાવવા માટે કેવા અણુઓ પસંદ કર્યા હતા વિરાટ અણુઓની પસંદગી કરી હતી તો બળકો તમે કલીલ બનાવવા માટે વિરાટ અણુની પસંદગી કરી હતી અને તો એમાંથી તમે જે કલીલ તૈયાર કર્યો એટલે એનું નામ શું પડે બળકો વિરાટ આણ્વીય કલીલ રેડી હવે આ કલીલ છે એ ઘણા સ્થાયી હોય છે મતલબ આમાં પરીક્ષેપિત કલા અને પરીક્ષેપણ માધ્યમ એકબીજાથી સરળતાથી જુદા નથી પડતા બળકો ગઈકાલનો લેક્ચર યાદ કરો કલીલ સ્થાયી કેમ હોય ન સ્થાયી હોય મેં કીધું હતું કે ભાઈ પરીક્ષેપિત કલા અને પરીક્ષેપણ માધ્યમના જે કણો છે બરાબર છે એ એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી ઝકડાયેલા રહેતા હોય એટલે એ સ્થાયી હોય અને એ ઘણી બાબતોમાં સાચા દ્રાવણને મળતા આવે છે એટલે કે ઓરિજિનલી પોતે કલીલ છે ઓરિજિનલી પોતે એ કલીલ છે રાઈટ પણ એની ઘણી બધી વર્તણૂક સાચા દ્રાવણ જેવી છે સાચું દ્રાવણ એટલે સમાંગ મિશ્રણ આપણે દ્રાવણ ચેપ્ટર ભણીએ બધા સાચા દ્રાવણ તો ઓરિજિનલી વિરાટ આણ્વીય કલીલ
એ કલીલ દ્રાવણ છે, પણ એની ઘણી બધી વર્તણૂક કોની આરે મેચ થાય છે? તો કે સાચા દ્રાવણ સમાંગ મિશ્રણ આરે મેચ થઈ જાય છે. તો તરત પ્રશ્ન થાય કે સાહેબ આ વિરાટ આણ્વીય કલીલમાં કોણ આવે? બળકો, કુદરતમાંથી મળતા હોય એવા વિરાટ અણુ કયા, એટલે કે કુદરતમાંથી મળતા પોલિમર કોણ? તો બળકો ઓલરેડી એમનામાં આવડી જાય, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચક, આ બધા બળકો કુદરતી રીતે મળી આવતા વિરાટ અણુઓ છે. અને આપણે હળીઓ કરીને બનાવેલા એટલે કે માનવ સર્જિત કૃત્રિમ વિરાટ અણુઓ કોણ? તો કે પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન અને સંશ્લેષિત રબર. તો બળકો આ બધાના દ્રાવણ જે કાંઈ બને કલીલ દ્રાવણ. આ બધાના દાખલા તરીકે આપણા શરીરમાં પ્રોટીનનું કલીલ દ્રાવણ જે બને એ કયા પ્રકારનું કલીલ દ્રાવણ કહેવાય? વિરાટ આણ્વીય પ્રકારનું કલીલ દ્રાવણ કહેવાય. ઓકે, તમારા શરીરમાં સ્ટાર્ચનું જે કાંઈ દ્રાવણ તૈયાર થયું હોય એ કયું ગણાય? વિરાટ આણ્વીય કલીલ ગણાય. પણ અહીંયા પછી એવા ઉદાહરણ ન દેવાય કે આપણા શરીરમાં સાહેબ સેલ્યુલોઝનું જે દ્રાવણ બને. બાળકો તમને ખ્યાલ હોવો જોઈએ કે સેલ્યુલોઝ ક્યાં હોય? વનસ્પતિની અંદર હાજર હોય. તો વનસ્પતિ કોષમાં સેલ્યુલોઝમાંથી જે દ્રાવણો તૈયાર થયા હોય એ વિરાટ આણ્વીય કલીલ હોય. ક્લિયર થાય છે બાળકો? કોઈને કાંઈ ડાઉટ આમાં શરમ સંકોચ ન રાખતા, કાંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. બાકી એકદમ ઇઝી ટોપિક છે, મેં તમને પહેલાંય કીધું તો આ સમજાય એટલે ઓટોમેટિક આ સમજાયું છે બાળકો. ક્લિયર? તો આપણે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર ઉપર આધારિત વર્ગીકરણ સ્ટાર્ટ કર્યું. એના ત્રણ પ્રકાર પડ્યા હતા, બહુ આણ્વીય કલીલ, વિરાટ આણ્વીય કલીલ અને સમુચ્ચયિત કલીલ એટલે કે મિસાઇલ. એમાંથી આપણે બે કમ્પ્લીટ કર્યા. ઓકે, કે ડાઉટ બળકો એકદમ કમ્પ્લીટ? ઓકે, હવે આપણે નેક્સ્ટ સમુચ્ચયિત કલીલ મિસાઇલ. બળકો આની વિશે તો આ ચેપ્ટરમાં ઘણું શીખવાનું છે, પણ અત્યારે આપણે ખાલી નંબરિયા પાડીએ છીએ. બરાબર, સમુચ્ચયિત કલીલ એટલે કે મિસાઇલ, એની વિશે આપણે આમાં ઘણું શીખવાનું છે, પણ આજે આપણે એના ખાલી નંબરિયા પાડીશું. ઓકે, તો સમજો, હવે કેટલાક પદાર્થ, કેમ કેટલાક માણસો બરાબર છે વેરાયટી હોય, એમ કેટલાક પદાર્થે વેરાયટી હોય. કેટલાક પદાર્થો એવા છે કે એનું જો તમે દ્રાવણ બનાવો, સમજો, કેટલાક પદાર્થો એવા છે કે જો તમે એનું દ્રાવણ બનાવો અને જો નિમ્ન સાંદ્રતા હોય, મતલબ નીચી સાંદ્રતા હોય, તમે તમારી પાસે કેટલાક પદાર્થો એવા હોય કે એનું તમે દ્રાવણ બનાવો અને એ દ્રાવણની સાંદ્રતા તમે જો નીચી રાખો તો એની વર્તણૂક પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવી હોય. શું બોલ્યો હું? કે તમારી પાસે કોઈ પદાર્થ છે, તમારી પાસે કોઈ પદાર્થ છે, તમે એનું દ્રાવણ બનાવો, રેડી, પણ કેવું દ્રાવણ બનાવો? નીચી સાંદ્રતાવાળું. તો તમારી પાસે કોઈ પદાર્થ હાજર છે અને નીચી સાંદ્રતાવાળું એનું તમે જ્યારે દ્રાવણ બનાવો તો એની વર્તણૂક કોના જેવી હોય? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. બાળકો પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે ખબર હોવી જોઈએ કે જેનું પૂરેપૂરું આયનીકરણ થઈ જતું હોય, એટલે કે સાચું દ્રાવણ બનાવતા હોય એમ. પણ ઈનો ઈ જ પદાર્થ હોય, ઈનો ઈ જ પદાર્થ હોય, ઈનો ઈ જ દ્રાવક હોય, ખાલી તમે દ્રાવણની નિમ્ન સાંદ્રતાને બદલે ઉચ્ચ સાંદ્રતા કરી દો તો એ સમુચ્ચયથી ભેગા થાય અને કલીલમય કણો જેવી વર્તણૂક દર્શાવે. એટલે સમજો, પદાર્થ એકનો એક એટલે કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એનું ઈ જ. તમે જ્યારે દ્રાવણ બનાવ્યું અને જો તમે નીચી સાંદ્રતા રાખી તો તમે જે પદાર્થ ઓગાળતા હતા એની વર્તણૂક પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવી હતી, એટલે કે એ પૂરેપૂરું આયનીકરણ પામી જતા હતા, રાઈટ. પણ એના ઈ જ પદાર્થને એના ઈ જ દ્રાવકમાં ઓગાળ્યો પણ નિમ્ન સાંદ્રતાને બદલે જ્યારે તમે ઊંચી સાંદ્રતા રાખી તો એના ઈ જ પદાર્થના કણો સમુચ્ચયથી ભેગા થયા. મતલબ સાંદ્રતા નીચી હતી ત્યારે વિદ્યુત વિભાજ્ય પદાર્થ જેવી વર્તણૂક હતી, મતલબ એ આયનીકરણ પામતા હતા, છૂટા પડી જતા હતા. પણ જેવી સાંદ્રતા વધારી એટલે યુનિટી કરી, ભેગા થયા, સમુચ્ચય રચ્યો અને કલીલમય કણોના કદ જેવી સ્પીસીસ બનાવી નાખે. તો આ રીતે બાળકો જે સમુચ્ચયિત કણોને આપણે મિસાઇલ કહેશું, એટલે કે જે પદાર્થ ઊંચી સાંદ્રતાએ સમુચ્ચયથી કલીલમય કણો જેવી સ્પીસીસ રચે, એ સ્પીસીસ જે રચાય એને મિસાઇલ કહેવાય. ઇન શોર્ટ,
કે તમે જે પદાર્થ ઓગાળતા હતા, જે દ્રાવકમાં ઓગાળતા હતા, સાંદ્રતા જ્યારે તમે ઊંચી લઈ ગયા તો એ દ્રાવ્યના કણો એકબીજાને સમુચ્ચય રચ્યો, સમુચ્ચયથી કલિલમય કણોના કદ જેવી સ્પીસીસ બનાવી, તો એ જે સ્પીસીસ બની એ સ્પીસીસને કહેવાય મિસેલ. તો મિસેલ બનવા માટે શું થયું? તો કે કણોનો સમુચ્ચય રચાણો. મિસેલ રચવા માટે શું થયું? કણોનો સમુચ્ચય રચાણો. એટલે આનું બીજું નામ છે સમુચ્ચયિત કલિલ. કેમ કે મિસેલ બનવા માટે કણો ભેગા થઈ રહ્યા છે, તો મિસેલ બનવા માટે કણો ભેગા થઈ રહ્યા છે, સમુચ્ચય પામી રહ્યા છે, એટલે જ આ કલિલનું નામ શું પડ્યું બાળકો? સમુચ્ચયિત કલિલ. ક્લિયર થાય છે બાળકો? શું હતું બહુ આણ્વીય કલિલ, શું હતું વિરાટ આણ્વીય કલિલ, અને શું હતું સમુચ્ચયિત કલિલ? બાળકો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે? હજી આપણે સમુચ્ચયિત કલિલની અંદર ઘણું બધું શીખવાનું છે, પણ આજના દિવસ માટે આટલું ઇનફ થઈ જશે. બરાબર છે? આશા રાખું તમને આજનો લેક્ચર પૂરેપૂરો સમજાણો હશે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ઓકે, થેન્ક યુ.